હા વિશ્વનાથ સર, હું પણ એમ જ કહેવા માંગુ છું. હવે તમે સમજા મારી વાત. ઓમ નમઃ શિવાય. બરાબર છે તમારી વાત એલપી શેઠ, પણ આપણે કાલે જ વાત ન થઈ ચંદુ સાથે? હા કાલે તો વાત થઈ, એ તો કહેતા હતા કે હવે આપણે જલ્દીથી ગોળ ધાડા ખાઈ નાખીએ. એટલે તમે બંને ભાઈબંધમાંથી વિવાહી બની જાઓ. ચંદુડો સાચું જ કહે છે, એ મારો જીગરી યાર છે. હું એને થોડુંક કહું ને તો એ જાજુ સમજી જાય છે. કેમ નહીં વિશ્વનાથ સાહેબ, આને તો સાચી ભાઈબંધી મિત્રતા ને યારી કહેવાય ને. જુઓ, હું તો ચંદુભાઈને મળ્યો નથી, પણ 7-8 વખત એમની જોડે વાત થઈ છે. મારે લાગે છે કે તમારા ભેરુ તમારી બહુ દરકાર રાખે છે. ચંદુડો તો ચંદુડો છે, અમે નાનેથી મોટા હારે જ થયા છીએ. એ મોક્ષ માટે હજુ થોડી રાહ જોવાની વાત કરે છે. બાકી અમારી બંનેની તો હાથ છે, પછી ઉર્વશી દીકરા અને મોક્ષ જેમ કે એમ. અરે વિશ્વનાથ શેઠ, એ બંનેના હાની જવાબદારી મારી, હું છું ને બધું થઈ જશે. મોક્ષને મેં મારી રીતે બધી જ વાત કરી દીધી છે. એ પણ ઉર્વશી દીકરી જોડે જ લગ્ન કરવા માગે છે. પણ શું? પણ હજુ સુધી ઉર્વશી મેડમે હા કે ના કીધું નથી, એની ચિંતામાં મોક્ષ છે. પણ મને વિશ્વાસ છે થઈ જશે, બધું થઈ જશે. જુઓ, આપણે બે વ્યક્તિને એક કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તો કુદરત પણ આપણને ક્યાંક ને ક્યાંક સાથ આપશે જ. બરાબર છે તમારી વાત, બસ આ એક કામ થઈ જાય ને એટલે મારી જિંદગીનું મોટામાં મોટું ઋણ ચૂકવાઈ જાય. માવજીભાઈના આત્માને શાંતિ મળે અને હું પણ કન્યાદાન કરીને મારી જાત પર ધન્યતા અનુભવું. સાચે, જ્યારે આપણે પહેલું ડગલું કોઈ દિશામાં માંડીએ ત્યારે રસ્તા કે મંજિલની ખબર ના હોય, પણ કોઈનું સારું વિચારો છો ને ત્યાંથી જ તમારી મંજિલ માટેનો રસ્તો ખુલી જતો હોય છે. બરાબર વાત છે, પણ હજી ઉર્વશી દીકરા કંપનીના ઓડિટ માટે દોડધામ કરે છે, એટલે 10-15 દિવસ પછી આપણે બધા રૂબરૂ બેસીને વાતચીત કરીશું અને પછી અમેરિકા ચંદુને જાણ કરીશું બધી. બરાબર છે વિશ્વનાથ સાહેબ. કોઈ દી ઘરે આમ ચાવી લઈને આવ્યો નથી, પણ આજે તો ઉર્વશી અને મોક્ષીએ ઘરની ચાવી લઈને માયાની જાસૂસી કરવા મોકલ્યો છે. માયા ઘરમાં એકલી છે, મારે જવું કેમ? કારણ કે જો એમણે મારા પર છેડતીનો ખોટો આરોપ નાખ્યો ને તો એક તો હું છું કુવારો, એમાંય પાછો વાંઢો રહી જઈશ. હા, માયાનું કાંઈ નક્કી નહીં, પણ જે થાય તે જોયું જાહે. સાહસ તો કરવું જ પડશે ને. માયા આખો દિવસ શું કરે છે, ક્યાં જાય છે, એની બધી ડિટેલ ભેગી કરવાની છે. હે ઉપરવાળા, મારું ધ્યાન રાખજે મારા બાપલિયા. તારા ભરોસે આજ હું આ ઘરમાં જાસૂસી કરવા એન્ટર થાવ છું. જય ભોળાનાથ. Bye.
હલો, હા ભાઈ, લો બોલ, હું અત્યારે સુધી છું, સાંજે ફોન કરજે ને, સાંજે વાત કરશું. હા હા, અંકલ જોડે વાત કરી લઈશ. સારું.